નવા ચૂંટાયેલા આ પાર્ટીના વોર્ડ નંબર 2 મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલથી લઈને અબ્રામા સુધી સિમેન્ટ કોન્ક્રીટનો સીસી રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આજુબાજુમાં આવેલ સર્વિસ રોડની હાલત ખખડધજ બની ગઈ છે. આપ પાર્ટી દ્વારા અહીં કામગીરી કરવાને બદલે માત્ર વિધાનસભાની ચૂંટણીમાં રસ દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો નવા ચૂંટાયેલા આપ પાર્ટીના વોર્ડ નંબર 2 એટલે કે મોટા વરાછા સુદામા ચોક પાસેના સર્વિસ રોડ પરના છે. આ દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે ખરેખર સુરત શહેરને સ્વચ્છતામાં અવ્વલ સ્થાન મળવું જોઈએ, કારણ કે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને રસ્તાઓની તો વાત જ શું કરવી. વોર્ડ નંબર 2 આપ પાર્ટીના ભણેલા ગણેલા નગરસેવકો ચૂંટાઈ તો ગયા છે, પરંતુ તેઓ પણ 4 દિન કી ચાંદની જેમ માત્ર થોડા દિવસ માટે કામ કરવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી કરે છે, હું અમારે કોની પાસે જાઉં? અમારી એક ભૂલ કે અમે આમ આદમી પાર્ટીને જીતાડી, આની કરતાં અમારી ભાજપ સરકાર હારી હતી અને અમે ભલે મત આપ્યું પણ ત્યાં લગી કામ તો ચાલુ હતું, સોલ્યુશન આવતા હતા. ખુદ રાજુભાઈ મોરડિયા હારેલા ઉમેદવાર અત્યારે એક વાર રજૂઆત કરે અમારી પાસે સમસ્યાનું સોલ્યુશન કરવા આવી ગયા છે, અને આમ આદમી પાર્ટીના કોઈ આવ્યું નથી. ઓફિસે આવે વાહ વાહ કરે બસ પૂરું, તેને ખાલી એક જ કામ છે સોશિયલ મીડિયામાં આગળ આવો, પરજાનું કામ નથી કરવું. મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલથી લઈને અબ્રામા સુધી સિમેન્ટ કોન્ક્રીટનો સીસી રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ ખરેખર અહીંના સ્થાનિકો વધારે પ્રમાણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોય છે, જે સર્વિસ રોડ હાલ ગંદકીની સાથે સાથે ખખડધજ બની ગયો છે. અહીંના સ્થાનિક દિનેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે અહીં આ પાર્ટીના ભણેલા ગણેલા ચૂંટાયેલા છે, સ્થાનિકોને સર્વિસ રોડ ઉપયોગ કરી શકતા નથી. જ્યારે લોકોને કોઈ બીમારી હોય, ચાલી નહીં શકતા હોય તેવા લોકોને અહીંથી પસાર થવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ પાર્ટીના કોઈ પણ કાર્યકરો અહીં ડોકાવવા આવતા નથી, તેઓને માત્ર અનાજ ટેમ્પા ભરી રોકડી કરવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. આ પાર્ટીવાળા માત્ર રોકડી કરવા જ આવ્યા છે. આ પાર્ટીવાળા જીત્યા તેને એક વર્ષ પણ નથી થયું, ત્યાં તો વિધાનસભા ઇલેક્શનની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે પહેલાં ઘર આંગણે પડેલા ખાડા તો પહેલાં પૂરો. તેમજ અહીં આ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ આ જ વિસ્તારમાં રહે છે. ભણેલાને પુસ્તકીય જ્ઞાન હોય અને માત્ર સોશિયલ મીડિયામાં જ આ પાર્ટી પર પબ્લિસિટી કરે છે, તેમજ આ પાર્ટી દ્વારા મોટા બણગા ફૂંકવામાં આવે છે. અમારે ભણેલા ગણેલા લોકો જોઈએ છે તો એ લોકો ક્યાં ગયા એ પણ એક સવાલ છે, ત્યારે અહીંના લોકો ત્રાસી ગયા છે કે સામાન્ય પ્રજા હવે જાય તો કોની પાસે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. મારું નામ દિનેશભાઈ સાવલિયા. કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન છે લોકોનો? મોટા વરાછા વિસ્તાર છે, વોર્ડ નંબર 2 છે, અને અહીંયા આપ વાળા 4 ઉમેદવાર જીતેલા છે, ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ લોકો. તકલીફ એવી છે કે અહીંનો જે સર્વિસ રોડ છે એની પહેલાં જે સીસી રોડ બહુ મોટો બન્યો છે વીઆઈપી સર્કલથી લઈને અબ્રામા રોડ સુધી, પણ જે સ્થાનિક લોકોને જ્યાં હલવાનું હોય એ સર્વિસ રોડ કહેવાય, તો એને જે રોડ ઉપયોગમાં આવતો નથી, અને બાયપાસ જે જવાવાળા છે એ તો સીસી રોડથી જતા રહે છે, બરાબર. પણ હવે જ્યારે બીટવેલના પ્રશ્ન છે, કોઈ સિનિયર સિટીઝનો હોય, કોઈને બીજી ત્રીજી આંખોના પ્રોબ્લેમ હોય, કોરોનાના દર્દી હોય, નાની મોટી બીજી બીમારી હોય, તો રોડ રસ્તા સર્વિસ રોડ એવા થઈ ગયા છે કે આપવાળાને કોઈને મરસ જ નથી. એને તો અનાજ ક્યાં વેળ પડી જાય, બે ચાર ટેમ્પા ભરીને પ્રાઇવેટ દુકાનોમાં વેચી નાખવી, એને રોકડી કરવાનું, આ રોકડી કરવા આવ્યા છે. એટલે અમે તો ત્રાસી ગયા છે. આપ પાર્ટીવાળા હમણાં જીત્યા છે, નવી ઓવની ઘોડે વરહતી નથી છું. હવે એ તૈયારી કરવા માંડ્યા છે ધારાસભાની. હજી અહીંયા ઘર આંગણે તમે જુઓ, પહેલાં તમે અહીંયા શીખો તો ખરા ખાડા પૂરતા, અને જે ભાજપ સરકારે ખાડા પૂર્યા છે કોંગ્રેસના, એ આપવાળાએ ખાડા પાડવાનું ચાલુ કરી દીધું છે. અને ઓફિસને આમે અહીંયા તો બધા પરદેશના નેતા હોત ને રહે છે, ગોપાલભાઈ ઇટાલિયા જે અમારી નજીકમાં જ રહે છે, તો એને તો કોઈ ફુરસદ ન હોય ભાઈ. હાલો બરોબર છે, ધારાસભાની તૈયારી કરતા હોય, ઉમેદવાર ગોતતા હોય, ભણેલા ઉમેદવાર ગોતતા હોય, તો ભણેલાને પુસ્તકીય જ્ઞાન હોય, એ ક્યાંક રોડ ઉપર ક્યારેક નીકળે તો ખબર પડે, અને નીકળવાવાળા ફોર વ્હીલમાં નીકળે છે. તો અમારી જેવા સામાન્ય માણસ હોય, સામાન્ય સામાજિક કાર્યકર્તા હોય, એને કઈ રીતે આનો નિવાડો લાવો, અને કયો અધિકારી એવો છે કે સામાન્ય માણસનું સાંભળે એવું છે? અને કાંઈ તે સૂઝવા નથી દેતા આપવાળા, અને સોશિયલ મીડિયામાં પબ્લિસિટી જ કરે છે, અને એ બધા MB એના બાળે છે, એને ડોલર મોટો કરે છે આ બધા. અને એટલે આવા વિષય છે અમારે રોડ ઉપર. અને અમે તો અહીંયા 8-15 દિવસથી જોઈએ છે, કોઈ દિવસ કોઈ ફિલ્ડમાં જોયા જ નથી અમે. અમે વકીલોએ સુટાણા છે, એક મોનિકાબેન કે મોનીલાબેન કંઈક છે હીરોપરા, એ કંઈક કોર્ટમાં વ્યા જતા હોય,
અને એક મોરડિયા છે એ કાંઈક કોંગ્રેસમાંથી આમાં અહીંયા લઈ આવ્યા છે ને આ પાળા એમ કહે છે કાંઈ કાયદો આવડતો હોય ને કાયદો જાણતા હોય ને એવાના ઉમેદવાર જોઈએ છે તો કાયદા પોથી ને કાયદા કથાના બધું ગયું ક્યાં? એ કોર્ટમાં તો છે જ, પણ આ તો તમે ઘરનું ચાલું કર્યું તો એ ક્યાં ગયું? આ તમારી પબ્લિક સિટી હતી, બાકી તમે કાંઈ તમે તમારા ઘરમાં જો હારો મિજાગરો હરખો ન કરી શકતા હો તો તમે પબ્લિકને શું કામ કરવાના છો? મારો વિસ્તાર વોર્ડ નંબર 2 અમરોલી મોટા વરાસા કઠોર અબ્રામા આ વિસ્તારમાં આવું છું અને મને આ વખતે ભાજપ તરફથી ટિકિટ મળેલી. આ વિસ્તારમાં સમસ્યા એવું છે કે રાજુભાઈના અહીંના લોકલ લોકોએ 4-5 જણાના ફોન આવ્યા કે તમે અહીંયા આવો અને આ રોડ રસ્તા માટે અમે બહુ પરેશાન થઈ, વારવાર રજૂઆતો કરવા છતાં અમારું કોઈ કામનો ઉકેલ નથી. એટલે એમને મળ્યા અને બધી ચર્ચા કરી કે ભાઈ આ તમારો પ્રશ્ન છે, એનો યોગ્ય રીતના અમે રજૂઆત કરીને નિકાલ તમને કરી આપીએ છીએ. સ્થાનિક છૂટાયેલા પ્રતિનિધિઓનો તો આપણને ખબર નથી, પણ આ લોકોનો રોષ, આ લોકો એમ કે અમે વોટ આપ્યા પણ અમારું કામ નથી થતું તો તમે હવે અમારું કરો, એટલે અમે કહ્યું કંઈ નહીં, યોગ્ય રજૂઆત કરીને તમારો 2-4 દિવસમાં કંઈક પ્રશ્નનો નિકાલ કરીએ.